Hello my dear students, welcome to my class and Jai Hind to all of you. Aaj apne 8th number na question thi apne shuruaat karishu. 8th number na question chhe, where is the player? To chitra joine apne question na answer apvana chhe. To last time apne kitla 7 sudhi joyu hatu, to 8th thi apne start kariye. Where is the player? To kya chhe player? Player etle shu vidyarthi mitro. Player etle khelaadi. तो खिलाड़ी क्या हुए? तो खिलाड़ी रमतना मैदान में हुए, तो इन्हें कहवाय प्लेग्राउंड। तो आपने लिखिए द प्लेयर इज ऑन द प्लेग्राउंड। प्लेयर रमतना मैदान में छे। નંબર નંબરમાં છે વોટ ઇઝ ઇન ધ પ્લેયર્સ હેન્ડ તો પ્લેયરના હાથમાં શું છે તો તમે જુઓ કે જે પ્લેયર છે એ શું કરે છે બેટિંગ કરે છે બેટિંગ કરે છે એટલે એના હાથમાં શું છે બેટ છે તો આપણે લખીશું ધ પ્લેયર આન્સર ક્વેશ્ચન નંબર 9 ધેર ઇઝ અ બેટ ધેર ઇઝ અ બેટ There is a bat in player's hand. In the player's hand. Number 10. Who is the farmer? The farmer कौन छे? कौन छे खेडूत? तो जो तमे खेडूत कौन छे? तो देवाबाई छे. કોણ દેવાભાઈ લખેલું દેખાય છે ચિત્રમાં દેવાભાઈ ખેડૂતના ચિત્રની નીચે દેવાભાઈ લખેલું છે તો લખીશું દેવાભાઈ ઇઝ ધ ફાર્મર Where is the farmer? तो farmer इतने के खेडूत तो खेडूत क्या अच्छे तो क्या अच्छे खेडूत जो तो खेडूत क्या अच्छे खेतर में हुआ तो ये ना मटे अपने सुला की सु खेतर में सु क्या बाय farmer क्या बाय सु क्या बाय farm तो on the farm लकी सु तो लकी सु the farmer is on the farm फार्मर क्या छे तो खेतर में छे तो फार्मर इज ऑन द फार्म नेक्स्ट वेयर इज द डांसर डांसर छे तो डांसर नु चित्र तो डांसर ना चित्र में शू तुमने देखा है क्या छे तो जो स्टेज देखा है स्टेज यस देखा है ना तो शू लखवानो छे द डांसर इज ऑन द स्टेज तो लखीशु द डांसर इज Answer number 12. Okay? Yes, the answer is on the stage. Dancer stage par chhe. Now, answer number 13. Who is the dancer? Dancer kon chhe? તો જો વિદ્યાર્થી મિત્રો શું છે ડાન્સરનું નામ તમે જુઓ ચિત્રમાં એટલે ખ્યાલ આવે શું નામ છે યસ પૂજા તો લખીશું પૂજા ઇઝ ધ ડાન્સર પૂજા ઇઝ ધ ડાન્સર હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈશું ક્વેશ્ચન નંબર 7 માં શું કરવાનું છે જો તમારી સામાન્ય વ્યક્તિઓ વિશે આપેલા પ્રશ્નના ઉત્તર લખો એટલે કે આપણી સ્કૂલમાં આ વ્યક્તિ શું ફરજ નિભાવે છે તો એ વ્યક્તિઓ વિશે લખવાનું છે ધારો કે આની અંદર ક્લાર્ક હશે ટીચર હશે એ બધા હશે તેમાં તમારી શાળામાં જે ટીચર છે જે ક્લાસ છે નામ શું છે એ તમારે લખવાનું છે તો તમારી શાળાના વ્યક્તિ વિશે
એટલે આપણી સ્કૂલના જે વ્યક્તિઓ છે જે અમર હેલ્પર્સ કહી શકાય તો એ હેલ્પર્સ એના નામ લખવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આન્સર નંબર 1 થી આપણે શરૂઆત કરીશું. તો શું લખ્યું છે? હુ ઇઝ ધ પ્રિન્સિપાલ. હુ ઇઝ ધ પ્રિન્સિપાલ? તો હાર્દિક સર. તમને ખબર છે આપણે ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ કોણ છે? તો હાર્દિક સર છે. તો અહીંયા આગળ લખી દેવાય કે હાર્દિકભાઈ, હાર્દિકભાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ. હાર્દિકભાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ. નેક્સ્ટ, વેર ઇઝ ધ પ્રિન્સિપાલ? પ્રિન્સિપલ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખ્યાલ હોય કે પ્રિન્સિપાલ હોય એ એમની ઓફિસમાં હોય. ક્યાં હોય? એમની ઓફિસમાં. તો એના માટે આપણે લખીશું ધ પ્રિન્સિપલ ઇઝ, ધ પ્રિન્સિપલ ઇઝ ઇન હિઝ ઓફિસ. ઓફિસ લખો, બરોબર. પ્રિન્સિપલ ઇઝ ઇન હિઝ ઓફિસ. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ, હુ ઇઝ ધ ટીચર? તો તમારા જે ક્લાસ ટીચર હોય એ ટીચરનું નામ લખી દેવાનું. હુ ઇઝ ધ ટીચર? આન્સર નંબર 3. તો તમારા જે ક્લાસ ટીચર હોય, બરોબર, ફિફ્થ સ્ટાન્ડર્ડ, તો ફિફ્થ સ્ટાન્ડર્ડના જે બી તમારા ક્લાસ ટીચર હોય એમનું નામ અહીંયા લખી દેવાનું. અને પછી શું લખવાનું? ઇઝ ધ ટીચર. તમારા ક્લાસ ટીચર પેલા હેતલ બેન હતા, તો અહીંયા આગળ લખાય કે હેતલ બેન ઇઝ ધ ટીચર. લખી નાખો આપણું. પછી નંબર 4 જોઈએ. ચલો હવે આન્સર નંબર 4. શું છે આન્સર નંબર 4? વેર ઇઝ ધ ટીચર? આન્સર નંબર 4 છે, યાદ રાખજો. વેર ઇઝ ધ ટીચર એટલે ટીચર ક્યાં છે, એ જગ્યાનું નામ કીધું છે, બરોબર. વેર એટલે શું બતાવે? જગ્યા બતાવે, સ્થાન બતાવે કે ટીચર ક્યાં છે. તો ટીચર ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો? ક્લાસરૂમમાં હોય. તો લખીશું ધ ટીચર ઇઝ, ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. ટીચર ક્યાં છે? ક્લાસરૂમમાં છે. નેક્સ્ટ વન, વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ? તો ટીચરના હાથમાં શું છે? તો જે પ્રમાણે આપણે આ બુકમાં જોઈએ પ્રમાણે શું છે? બુક છે, બરોબર. ટીચર બુક લઈને ભણાવતા હોય તો હાથમાં બુક છે. તો એના પ્રમાણે અહીંયા લખી દઈએ ધેર ઇઝ અ બુક. There is a book in the teacher's hand. Next. Number 4, 5 is over. However, number 6. હુ ઇઝ ધ ક્લાર્ક? તો ક્લાર્ક કોણ છે વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ છે કે નથી?
તો અત્યારે હાલમાં નિલેશભાઈ એક લાખની જવાબદારીઓ સંભાળે છે, બરોબર? એટલે અત્યારે એમનું નામ આપણે લખીશું, નિલેશભાઈ ઇઝ, ઓકે, હુ ઇઝ ધ ક્લાયન્ટ, નિલેશભાઈ ઇઝ ધ ક્લાયન્ટ, ધ ક્લર્ક, નિલેશભાઈ ઇઝ ધ ક્લર્ક. હવે નેક્સ્ટ જોઈએ, નંબર 7, વેર ઇઝ ધ ક્લાર્ક, ક્લર્ક ક્યાં છે? ક્લાર્ક કહીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ક્લર્ક કહેવાય, તો ક્લર્ક ક્યાં છે? તો ક્લર્ક બી ક્યાં હોય? એની ઓફિસમાં હોય. ઓકે, તો લખીશું ધ ક્લર્ક ઇઝ ઇન હિઝ ઓફિસ. ક્લર્ક ક્યાં છે? તેની ઓફિસમાં છે. ઓકે, ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ઇન ધ ક્લર્ક્સ પોકેટ? તો ક્લર્કના પોકેટ એટલે કે એના ખિસ્સામાં શું હોય? તો ક્લર્કના ખિસ્સામાં પેન હોય, તો લખવાનું ધેર ઇઝ અ પેન, ધેર ઇઝ અ પેન ઇન ધ ક્લર્ક્સ પોકેટ. There is a pen in the clerk's pocket. લખી નાખો. પછી આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. Who is the pure?
चलो वेयर इज द गार्डनर, तो गार्डनर क्या है, तो गार्डन है, तो लिखिए द गार्डनर इज इन द गार्डन, द गार्डनर इज इन द गार्डन। नेक्स्ट नंबर 14, व्हाट इज इन द गार्डनर्स हैंड, तो आपने જોયું તો આગળ કે ગાર્ડનર એટલે કે મારી જોડે શું હતું, તો વોટરિંગ કેન, તો એ જ વસ્તુ આપણે અહીંયા આગળ યુઝ કરીશું, તો લખી આપણે देयर इज અ વોટરિંગ કેન इन द गार्डनर्स हैंड। क्वेश्चन नंबर 8, उदाहरण प्रमाणे आपेला शब्दनो उपयोग करी अने वाक्य लखो। ओके तो लखी नाखो आटले सुधी, पछी आपणे नेक्स्ट क्वेश्चन जोईए। चलो हवे क्वेश्चन नंबर 8 એનો આન્સર નંબર 1, તો વચ્ચે આપણે કંઈક ઉમેરવાનું છે, અલકાબેન માય મધર હોમ મેકર કુક્સ ફૂડ, તો આપણે શું લખાય, અલકાબેન માય મધર, તો શું આવશે, અલકાબેન ઇઝ માય મધર, શું આવશે, અલકાબેન is my mother પછી homemaker cooks food, તો લખાય she is homemaker, she is homemaker, she is homemaker, she cooks food, she cooks, my father goes to office bring vegetables, to શું આવશે, Kirit bhai is my father, Kirit bhai is my father, એને પછી આગળ શું લખ્યું, goes to office, તો લખીશું he goes to office, he goes to office, પછી શું લખા છે, bring vegetable, તો એના માટે આપણે લખીશું he brings vegetables, okay, last line જે છે એ જુઓ શું લખ્યું છે, brings vegetables, તો લખી નાખી આપણે he brings vegetables, ચલો એના પછી પ્રિયા અને હર્ષ બે લખેલા છે, તો એ તમને હું હોમવર્કમાં આપું છું, બરોબર, એ તમારે જાતે લખી દેવાનું, તો હોમવર્કમાં તમારે રહેશે કે ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 8 નો ક્વેશ્ચન 3 એન્ડ 4 સ્વાપોથીમાં લખો, તમારું આટલું જ હોમવર્ક રહેશે, બરોબર, પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, હોમવર્ક ઓછું હશે પણ આપણું સ્માર્ટ વર્ક એ પ્રમાણે વધારે છે, અને જે પેલા ક્વેશ્ચન કીધા હતા એ તમે કરી નાખ્યા હશે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામરથી શરૂઆત કરીશું, તો ગ્રામરની બુક સાથે તમે રેડી રહેજો, નેક્સ્ટ ચેપ્ટરમાં અરે નેક્સ્ટ ટાઈમ આપણે ગ્રામર ભણીશું, સી યુ લેટર ઓન, ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગુડ બાય।